મહારાજો બેસે છે તે પ્રમાણે એ લોકો ડેવલપ થઈ ગયા છે. પછી અમારા રાકેશ બાપુ નો બેસવાનો નંબર લાગ્યો ગાડી પર, અને એમનું બી અચાનક આવું સમાચાર અમે જાણી સવારે મેસેજ પર. અને અમે લોકો બધા લાગણીશીલ ભક્તો લોકો છે એ બધા મંદિર આવીને તપાસ કરી, પણ હજુ એમનો કોઈ નિર્ણય લેવાયો નથી શું કરવું છે તે. હવે બે દિવસ પછી એનો જે જવાબ હશે તે અમારા મીડિયામાં આગળ જાહેર કરીશું. હવે મહારાજશ્રીને લગભગ 2-3 દિવસ સુધી આનંદ હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા, અને એમને કંઈ અચાનક અર્લી મોર્નિંગમાં કંઈ છાતીમાં દુખાવો આવવાથી એટેક આવી ગયો છે. તો અમે બધા ઘરના માણસો, અમારા સેવકો, મંદિરના પૂજારી સેવક લોકો બધા અમે ગંભીરમાં છીએ, અને એના વિશે અમે આગળ પડતા મંદિરના કમિટી બેસીને ચર્ચા કરીશું કે પછી જવાબ મળશે. હવે એમના જે પુત્ર છે તે એમના આઉટ સિટી છે, આઉટ ઓફ સ્ટેટ છે, ઇન્ડિયાની બહાર છે, અને આવી જશે એટલે એમના પછી જે જવાબ લેવાય છે ફેમિલીમાંથી એ પછી અમે ડિક્લેર કરીશું. અમે તો વર્ષોથી અમારે રોજના જ ભગત છે, ને અમે રોજના અમે રાકેશ મહારાજની હાથે જ અમે જોડાયેલા છે, ને અમને આજે બહુ દુઃખની લાગણી છે અમારા માટે કે અમારા ગુરુ ચાલ્યા ગયા. ને અમે રોજ જ અમારા 2-1.5 કલાકનો સમય રોજ એમની હાથે સત્સંગ કર્યા. આજે સવારે અમને મેસેજ મળ્યા કે અમારા ગુરુ દેવલોક જે થયા છે એટલે અમને બહુ આઘાત લાગે. રાકેશ મહારાજ નો સ્વભાવ તમે એકદમ ભોલો સ્વભાવ હતા, કોઈને પૂછતા હતા કોઈ વસ્તુ નહીં, એના જેવો તો હવે ભગત અમારા અને અમારા ગુરુ જય શ્રી રામ.